માં સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પાંડે એ મુખ્ય સભ્યો હતા. એના સિવાય પણ મહિલા સભ્યોને આ બંધારણ સભામાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી બંધારણ સભાની રચના કરવામાં આવે તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સભા હોય નાનો એવો તમારો વર્ગ છે તો એમાં પણ મોનિટરની જરૂર પડે. એવી રીતે જ્યારે બંધારણ સભાની રચના કરવામાં આવી તેના અધ્યક્ષ સ્થાને ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા અને કરણા સમિતિના અધ્યક્ષ તરીકે ભીમરાવ આંબેડકરને રાખવામાં આવ્યા હતા. ત્યાર પછી બંધારણની જ્યારે રચના કરવામાં આવી ત્યારે એમાં રાષ્ટ્ર